ઓકે જય ધન્વંતરી. પહેલા તો બધાને મારું નામ વૈદ્ય શિવાની પટેલ છે અને હું અહીંયા સોલા ભાગવત નિરામય તીર્થ આરોગ્ય સેવા મંદિર છે ત્યાં અત્યારે હાલમાં કાર્યરત છું. ઓકે હેલો. યસ મેડમ, યસ અવાજ આવી રહ્યો છે. તમે શરૂ કરી શકો છો. ઓકે, આજનો આપણો ટોપિક છે ને કન્જક્ટિવાઇટિસ છે, બરાબર? એના રિગાર્ડિંગ આપણે એના ઉપર ચર્ચા કરીશું. કન્જક્ટિવાઇટિસ છે ને, કન્જક્ટાઇવા પ્લસ આઇટિસ બંને શબ્દ ભેગા થવા બનેલું છે, બરાબર? આંખનો જે એક પાર્ટ છે કન્જક્ટાઇવા, જેની અંદર સોજો લાગે છે, બરાબર? સોજો ઇન્ફ્લામેશન લાગવાથી જે વ્હાઈટ આપણી આંખનો પાર્ટ હોય છે એ લાલ જોવા મળે છે, એના જ કારણે કન્જક્ટિવાઇટિસ ને પિંક આઈ સાથે આપણે કોરિલેટ કરીએ છીએ, બરાબર? અને એના થવાના કારણો શું છે? તો અત્યારે ભેજવાળી સિઝન છે, બરાબર? ભેજમાં બેક્ટેરિયાને ગ્રોથ થવા માટે સારું એવું એન્વાયરમેન્ટ મળી રહે છે, એના લીધે કન્જક્ટિવાઇટિસ ના કેસીસ અત્યારે આપણને વધારે જોવા મળી રહ્યા છે, બરાબર? મેઇનલી એના કારણની અંદર આપણે જોઈશું તો અવાજ આવી રહ્યો છે ને? યસ યસ પરફેક્ટ. ઓકે, તો કન્જક્ટિવાઇટિસ એ જ લાલ આંખ થવી છે, બરાબર? સોજાના લીધે જ થતો જોવા મળતો રોગ છે. અને એના કારણો તો કોઈ પણ ટાઈપનું બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગવું, કોઈ વાયરલનું ઇન્ફેક્શન લાગવું, કોઈ પોલેન હોય, ધૂળ હોય, રજકણો હોય. ઘણા લોકોને છે ને પરફ્યુમની પણ એલર્જી હોય છે, બરાબર? તો એનાથી પણ થઈ શકે. કોઈ માણસે છીંક ખાધી હોય, એની ખાંસીથી થતો ઇન્ફેક્ટેડ પર્સન હોય, એનું જો ઇન્ફેક્શન લાગી જાય તો પણ કન્જક્ટિવાઇટિસ થતું જોવા મળે છે, બરાબર? કોઈ ભેંસ કે ગાય કે એનો જે ખોડો હોય ને એમાંથી પણ જો ઇન્ફેક્શન લાગે તો પણ કન્જક્ટિવાઇટિસ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. એટલે કે કહેવાનો મતલબ એમ છે કે કોઈ એક ઇન્ફેક્ટેડ પર્સન હોય એનું જ જો ઇન્ફેક્શન બીજા માણસને લાગશે અને એની કાળજી લેવામાં નહીં આવે તો કન્જક્ટિવાઇટિસ નામનો રોગ થતો હોય છે, બરાબર? અને ભેજવાળા વાતાવરણમાં બેક્ટેરિયા કે વાયરસ એનો ગ્રોથ વધારે થતો હોય, એટલે આ સિઝનમાં આંખ આવવી, કન્જક્ટાઇવામાં ઇન્ફ્લામેશન થવું, ઇન્ફેક્શન લાગવું, એના કારણો વધારે જોવા મળે છે અને એના પેશન્ટ પણ વધારે જોવા મળતા હોય છે, બરાબર? એટલા જ માટે અને કન્જક્ટિવાઇટિસ થવામાં જે તે રીઝન છે એ મેઇનલી બેક્ટેરિયા અને વાયરસ બંનેને ઇન્ક્લુડ કરી શકીએ છીએ, બરાબર? હવે આંખ આવશે તો એના શું શું લક્ષણો જોવા મળશે, અથવા તો કન્જક્ટિવાઇટિસ થશે તો શું શું આપણે એના લક્ષણો જોઈ શકશું? તો પહેલા તો આંખમાંથી પાણી આવે, બરાબર? એટલે આંખમાંથી જે પાણી આવે છે, આંખમાંથી જે પણ ટાઈપનો સ્ત્રાવ થાય છે એના જ કારણે કન્જક્ટિવાઇટિસ ને નેત્ર વિષન સાથે કોરિલેટ કરે છે આયુર્વેદની અંદર. જે બી રોગની અંદર આંખમાંથી વધારે પડતો સ્ત્રાવ થાય છે એ પછી એકદમ વોટરી ટાઈપનો ડિસ્ચાર્જ હોય કે થીક ફ્લુઇડ ડિસ્ચાર્જ હોય એ બધું જ નેત્ર વિષની અંદર આપણે ઇન્ક્લુડ કરતા હોઈએ છીએ. ઓકે, એ સિવાય આંખ લાલ થઈ જવી, આંખમાં ખંજવાળ આવી, ઘણીવાર આંખની પાંપણ ઉપર પણ સોજો આવી જતો હોય છે, આંખના પોપચા ચોંટી જવા, ઘણીવાર નાના બાળકોમાં આંખ આવવાની સાથે તાવ આવવો. હવે આંખ આવી જ ગઈ છે તો હવે એ આવા પછી એના શું ઉપાય કરી શકીએ, તેની શું ચિકિત્સા કરી શકીએ એના ઉપર આપણે ચર્ચા કરીશું, બરાબર? અત્યારે ઓલરેડી ભેજવાળું વાતાવરણ વધારે હોય છે, બરાબર? જે પેશન્ટ આંખ આવી ગઈ હોય તો એના ઘરમાં અથવા તો જેના નથી પણ આવી એના બીજા ફેમિલીના સભ્યના ઇન્ફેક્શન ન લાગે એના માટે આપણે અત્યારે છે ને ઘરમાં શું કરી શકીએ, બરાબર? ગુગળનો કે નોર્મલ કપૂરનો એ બધું કરવાથી ઘરમાં ભેજનું પ્રમાણ ઓછું થશે. ભેજનું પ્રમાણ ઓછું થશે તો બેક્ટેરિયા અને વાયરસનો ગ્રોથ આપણે અટકાવી શકશું અને એ ગ્રોથ ઓછો થશે તો પણ આપણે ઇન્ફેક્શનને ઘણું ખરું ઘરમાં કંટ્રોલ કરી શકશું તો એક સભ્યમાંથી બીજા સભ્યને ઇન્ફેક્શન નહીં લાગે, બરાબર? એ સિવાય ત્રિફલા, બરાબર, આંખ માટે એક રસાયણ કહેવામાં આવેલું છે અને સારામાં સારી ઔષધિ છે. તો કોઈ એડલ્ટ પર્સન હોય ને એને દરેક કલાકે કલાકે બે બે કલાકે એક એક ચપટી ત્રિફલાનું સેવન કરવું જોઈએ અને કોઈ નાનું બાળક હોય તો એની અંદર દિવસમાં 3 થી 4 વાર એક એક ચપટી ત્રિફલાનો ઉપયોગ કરાવવો જોઈએ કે જેનાથી આપણે ઇન્ફેક્શન લાગતું અટકાવી શકીએ. એટલે વારંવાર ત્રિફલાના સેવનથી, ત્રિફલાનું પાણી પીવાથી પણ આપણે ઇન્ફેક્શન અટકાવી શકતા હોઈએ છીએ. એ સિવાય 1 થી 2 કલાક સુધી ત્રિફલાનું પાણી હોય અને પાણીમાં પલાળી રાખવાનું હોય છે અને એના 2-3 ઉભરો આવવા દેવાનું, એનું ઉપરનું જે પાણી હોય ને એને ગાળીને એનાથી આંખ ધોવાથી પણ જે આંખમાં લાગતું ઇન્ફેક્શન છે એને આપણે અટકાવી શકતા હોઈએ છીએ, બરાબર છે? એ સિવાય ઘણા કેસની અંદર આંખના ઉપરના ભાગમાં કે પોપચા ચોંટી ગયા હોય
जेनी अंदर सोजो आवी गयो होय एनी अंदर लोत्र छे, त्रिफला छे, चंदन छे, ए बधा पाउडर नो लेप करवाथी आँखमां आवेलो सोजो पण अटकावी शकातो होय छे અને એમાં પણ રિલીફ રહેતું હોય છે, બરાબર ને? એટલે આ આંખ આવી ગઈ હોય તો એના આયુર્વેદ અનુસાર ઉપાયો છે કે જેનાથી આપણે આંખમાં ઇન્ફેક્શન હોય તો એના જે સિમ્પટમ છે, આંખમાંથી પાણી આવું કે ખંજવાળ આવી, એ બધાથી બચી શકતા હોય છે. હેલો, અવાજ આવી રહ્યો છે તમારો? અવાજ આવી રહ્યો છે, યસ. એ સિવાય હવે જે ઇન્ફેક્ટેડ પર્સન છે એને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, બરાબર? આપણે આ તો ઉપયોગ કરી શકીએ છે કે ત્રિફલાનું સેવન કરવું જોઈએ, ત્રિફલાથી આંખ ધોવી જોઈએ, ઘરમાં ધૂપન કરવું જોઈએ. એ સિવાય છે ને, આ આંખનો જે સોજો આવે અથવા તો ઇન્ફેક્શન લાગુ હોય, અત્યારે પર્ટિક્યુલર આ સિઝનમાં અગ્નિ મંદ થયેલું હોય, બરાબર? એટલે પાચન પ્રોપર ન થતું હોય એના લીધે ઉંચકા મળે છે. અત્યારે પાચન અગ્નિ મંદ હોય એટલે એક તો અક્ષી રોગ છે, કુષી રોગ છે, બરાબર, વ્રણ છે, જ્વર છે. આ જે રોગ કીધા ને એની અંદર લંઘન કરવાની વાત કરી છે, એટલે કે જો ભૂખ ન લાગે ને તો નોર્મલ મગ છે, મગનું પાણી છે એનું સેવન કરવું જોઈએ, બરાબર. જેને બી નેત્ર અભિષંદ થયું હોય અથવા તો કન્જક્ટિવાઇટિસ નામનો રોગ થયો હોય તો એને જેની આમ અવસ્થા છે અથવા તો એનો સ્ટાર્ટિંગનો ફેઝ છે ત્યારે એકલા મગનું પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ધીરે 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 નોર્મલ 2-3 દિવસ નીકળી જાય ને એના જે લક્ષણો છે ઓછા થતા જાય પછી મગનો ઉપયોગ કરવો જોઈએ. 2-3 દિવસ પછી મગ અને ભાતનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે આ જે નવ અવસ્થા કીધેલી છે ને, આમ અવસ્થા છે અભિષેકની અંદર, ત્યારે એકદમ લંઘનનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારે બી એનું ઘણું ઘણું પાચન સારું થઈ જશે તો બી આપણે ઇન્ફેક્શનને કવર કરી શકતા હોઈએ છીએ. એટલે એના ઉપાયની અંદર જ લંઘન એ પહેલું જ ટ્રીટમેન્ટ કહેવામાં આવી છે અને સારામાં સારો એનો ઉપાય છે. પછી ત્રિફલાનું સેવન છે અને પછી આઈ વોશ છે, આ બધું જે કન્જક્ટિવાઇટિસમાં મદદરૂપ થશે, બરાબર. હવે જે માણસને આંખમાં ઇન્ફેક્શન લાગી ગયું છે, જેને કન્જક્ટિવાઇટિસ થઈ ગયું છે, તો એને ધ્યાનમાં રાખવાની વસ્તુ એ છે કે એનો ઉપયોગ કરેલો ટુવાલ હોય અથવા તો કોઈ કાપડ હોય, કોઈ રૂમાલ હોય, બરાબર, એ એના ઘરના બીજા કોઈ પણ મેમ્બર છે એની સાથે શેર ન કરવો જોઈએ, એના સંપર્કમાં ન આવવો જોઈએ, બરાબર. આંખમાંથી જો એને પાણી નીકળે કે આંસુ આવે તો તરત ટિશ્યુ પેપરનો ઉપયોગ કરીને એને થ્રો આઉટ કરી દેવું જોઈએ. એ સિવાય કે કોસ્મેટિક વસ્તુ હોય, બરાબર, જેમ કે કોઈ કાજલ છે કે લિપસ્ટિક છે કે એ પણ વસ્તુ ઉપયોગ થતો હોય તો એ બીજા કોઈ ઘરના પર્સનને શેર ન કરવું જોઈએ અથવા તો એ માણસે એનો ઉપયોગ ન કરવો જોઈએ. કોઈ નાના બાળકમાં અત્યારે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે હોય છે તો નાના બાળકને સ્કૂલમાં મોકલતા પહેલા બધું જ ધ્યાન રાખવું જોઈએ અથવા તો થોડા દિવસ માટે એને સ્કૂલમાં જતા અટકાવવું જોઈએ, બરાબર, એટલે સ્કૂલે ન મોકલવું જોઈએ. મોસ્ટલી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ કોઈ પ્રેક્ટિકલ કોઈ મેડિસિનલ ઓફિસ હોય એની અંદર થતા હોય, એટલે કે કોઈ ક્લિનિકની અંદર વધારે ઉપયોગ થતો હોય છે, બરાબર. તો એ ક્લિનિકમાં જાય, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ એ ટાઈપના ઓફ્થેલ્મોલોજીસ્ટ પાસે યુઝ થયેલા હોય તો એનાથી દૂર રહેવું જોઈએ. સ્વિમિંગ પુલની અંદર આપણે જઈએ છીએ તો પાણીમાં બી ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી જતા હોય, કારણ કે ઘણી વાર પાણીમાં બી કોઈ ઇન્ફેક્ટેડ ગયું હોય તો જે માણસને ઇન્ફેક્શન લાગ્યું છે અને સ્વિમિંગ પુલમાં જવા માટે કાળજી રાખવી જોઈએ અથવા ન જવું જોઈએ, બરાબર. એ સિવાય એ માણસ જેટલો બી આઇસોલેટ રહેશે દર્દી એટલું વધારે સારું રહેશે, એટલા બીજાના ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ અટકી જશે. ઓકે, હવે બીજા માણસને ન થાય એના માટે આ જ વસ્તુ સાચવવાની છે કે કોઈના સંપર્કમાં નથી આવવાનું, બાળકને સ્કૂલમાં મોકલવાનું નથી, ટોવેલનો ઉપયોગ કરવાનો નથી, અને બહુ વધારે પડતું ઇન્ફેક્શન જણાય આજ આજુબાજુમાં કોઈ બી નજીકના આયુર્વેદિક ક્લિનિક હોય ત્યાં સારવાર માટે જવાનું છે. સાજા વ્યક્તિએ શું ધ્યાન રાખવાનું છે? સાજા વ્યક્તિ અત્યારે નોર્મલ આહારનો ઉપયોગ કરવાનો છે, એકદમ લઘુ આહાર, જેમ કે મગ છે, બરાબર, મગનું પાણી છે, મગની દાળ છે, રોજ ત્રિફલાનું સેવન કરવાનું છે, સવાર સાંજ 2 ટાઈમ ત્રિફલાના પાણીથી આઈ વોશ કરવાનું છે દિવસમાં 1-2 વાર. એ સિવાય ત્રિફલા, યસ્કી મધુ એના પાવડરનો લેપ કરવાનો છે. તો એક માણસમાંથી બીજા માણસમાં થતું ઇન્ફેક્શન આપણે અટકાવી શકીએ. ઓકે, આ સિવાય બીજા કોઈ ક્વેશ્ચન છે આના રિલેટેડ? હેલો મેડમ, આપણા જે પાર્ટિસિપન્ટ્સ જોડાયા છે એમને પૂછી જોઈએ, જો એમને કોઈ ક્વેશ્ચન્સ હોય, એમને કોઈ પ્રશ્ન હોય તો. આપને પાર્ટિસિપન્ટ્સ દરેકને કોઈ પણ પ્રશ્ન હોય તો મેડમને પૂછી શકો છો, આપને અનમ્યુટ કરીને.
નમસ્તે મેમ. નમસ્તે મેમ. આપણે તમે કહ્યું કે ત્રિફળાનું સેવન કરવું જોઈએ, ચપટી એટલે ત્રિફળા એમ જ ડ્રાય લઈને એની ઉપર પાણી પી જવાનું એવું કહો છો કે એને પલાળીને પીવાની? ચપટી જ એક્ચ્યુઅલી પોતે જ ચક્ષુષ્ય છે, બરાબર, ત્રિદોષામક છે એટલે શરીરમાંથી આમ માટે બી સારું રહેશે અને આંખની અંદર કોઈ ઇન્ફેક્શન બી નહીં થવા દે. બીજી વસ્તુ કે અત્યારે પાચન અંગની મંદ થયેલો છે એના લીધે બધા રોગો થઈ રહ્યા છે, બરાબર, તો ત્રિફળા લેવાથી આંખ માટે બી સારું રહેશે, વાયુનું બી અનુલોમન કરાવશે, બેલેન્સ કરશે, બરાબર. એટલે એના લીધે જ એક એક ચપટી સિમ્પલ નોર્મલ જ ઉપર પાણી સાથે બી ઉતારી જઈશું તો બી સારું રહેશે એડલ્ટ પેશન્ટની અંદર. અને કોઈ કિડની અંદર યુઝ કરવું હોય તો દિવસમાં 3-4 વાર એક એક ચપટી ત્રિફળાનો ઉપયોગ આપણે કરી શકીએ. ઓકે, થેન્ક યુ મેમ. નમસ્તે મેમ. નમસ્તે. આપણે જ્યારે વેહિકલ ડ્રાઈવ કરીને ક્યાંકથી આવીએ તો ઘણી વાર આઈઝમાંથી વ્હાઈટ ડિસ્ચાર્જ જેવું આવે છે. એટલે શું કહેવાય, જાણે ટ્યુબમાંથી આપણે જે કરીએ ને એટલે કોઈક ટ્યુબમાંથી આપણે ઓઇન્ટમેન્ટ લગાવીએ તો કેવું હોય, એવું પણ ફાઇન લાઈન થોડી સ્ટીકી ડિસ્ચાર્જ થાય છે. પણ એ રેગ્યુલર વે માં પણ થતું હોય કે ક્યારે આપણે ડસ્ટ માંથી આવીએ કે, તો એના માટે તમે જે કીધું ત્રિફળા એ પ્રિકોશન તરીકે તો વાપરી શકાય ને? અને એનો ડેલી યુઝ જે આપણે નેત્ર પ્રક્ષાલન કરવાની વાત કરી ને કે ત્રિફળા છોડ પાણીમાં નાખવાનું છે, બરાબર, 1/2 ચમચી જેટલું 2 મોટા ગ્લાસ પાણીની અંદર, બરાબર, પછી એને ઉકળવા દેવાનું, ઉકળી જાય અને પછી ઉપર જે એનું પાણી આવે છે ને, બરાબર, વધારાનું ત્રિફળા નીચે બેસી જશે અને એનું ઉપરનું પાણી આવે, એનાથી દિવસમાં 2-3 વાર આઈ વોશ કરશો તો પણ સારું રહેશે. ઓકે મેમ, થેન્ક યુ. ઓકે, એટલે ત્રિફળાથી જે આપણું નેત્ર પ્રક્ષાલન છે ને એ રૂટીનની અંદર કરો તો પણ સારું રહેશે, જે આંખ ચોટી જાય છે અંદરથી થીક ડિસ્ચાર્જ થાય છે એ બધા મત. ઓકે, થેન્ક યુ. મેડમ, એ પાણી ગાળી લેવાનું કે પાણી એમને જ રાખવાનું? પાણી ઉપર આવી ગયેલું હશે અને કાઢી દો તો વધારે સારું, કારણ કે એના કોઈ પાર્ટિકલ્સ આઈ ની અંદર નહીં જાય. જો કોઈ પાર્ટિકલ જશે તો આઈ ઓલરેડી સેન્સિટિવ પોર્શન છે, બરાબર, એટલે પછી ઇરિટેશન જેવું થાય કે ખંજવાળ આવી શકે, એના કરતા તો એને કાઢીને કોઈ ચોખ્ખું સુતરાઉ કાપડ થી કાઢીને વોશ કરશો તો વધારે સારું રહેશે. અને સવારે એક વખત ઉકાળીને રાખવું એ આખો દિવસમાં યુઝ કરી શકાય ને? નહીં નહીં, એને આપણે એવી રીતે ઉકાળીને આખો દિવસ રાખ્યું અને યુઝ ન કરી શકે. જો વારંવાર ઉકાળવાનું કે એવું કઈ પોસિબલ ન થાય અને રાત્રે એને યુઝ કરવું હોય તો એક ઓપ્શન એ નીકળી શકે કે 1 ગ્લાસ પાણી લેવાનું, 1-2 ચપટી પાવડર 1-2 કલાક સુધી તમે બપોર થી લઈને સાંજ સુધી પલાળી રાખો અને પછી રાત્રે ધોવાની થાય ત્યારે ચોખ્ખું કોઈ સુતરાઉ કાપડ એનાથી ગાળીને આઈ વોશ કરી શકો. જે સવારનું પલાળેલું અથવા સવારનું જે ગરમ કરેલું છે એને રાત્રે એવી રીતે યુઝ ન કરવું જોઈએ. ઓકે ઓકે, થેન્ક યુ મેડમ, થેન્ક યુ. મેં માટી પદ્ધતિનો યુઝ કરી શકાય આમાં ક્યાંય? માટીની વાત કરી રહ્યા છો ને? હા, માટી પદ્ધતિ, એનું જે માટીનું જે પટ્ટી હોય લગાવી શકાય? એ પણ લગાવી શકાય, પણ એના કરતા બી છે ને એક્ચ્યુઅલી ઓલરેડી એ કેવું છે કે જે આપણે અભિષેક અથવા કન્જક્ટિવાઇટિસ ની હમણાં જે વાત કરી ને એની અંદર ઓલરેડી મેનલી પિત્ત દોષ તો ઇન્વોલ્વ થયેલો જ હોય છે, બરાબર, એટલે પિત્તનું શમન કરવા મેં એક સ્ટેપ કીધો હતો કે ચંદન છે કે લોદ્ર છે, યષ્ટિ મધુ છે, ત્રિફળા છે, આ બધાનો જ છે ને પાવડર, એટલે કે જે પિત્તનું શમન કરે એવા ઠંડા પાવડર હોય જેમ કે જેઠી મધ છે, ત્રિફળા છે, બરાબર, એ બધાને મિક્સ કરીને આંખ પર લગાવી શકતા હોઈએ છે, એ પિત્તનું શમન કરવા લગાવતા હોય. તો એવી જ રીતે માટી પણ પિત્તનું શમન કરવા માટે લગાવી શકાશે, પણ માટીનો કોઈ ચક્ષુષ્ય રોલ નહીં રહે, સમજે, આંખ માટે ઠીક છે, એ ઠંડક આપશે, સર્ક્યુલેશન સારું કરાવશે, એ રીતે કામ કરશે, પણ એના કરતા કોઈ મેડિકેટેડ દ્રવ્ય યુઝ થાય જેમ કે ત્રિફળા, યષ્ટિ મધુ, તો એ આંખ માટે બી સારું રહેશે. ત્યાંનું છે ને જે આપણે લગાવીએ છીએ લીડ ઉપર લગાવશું, બરાબર, આંખ બંધ કરીને અંદર પાંપણની અંદર તો જવા દેવાના નથી, પાંપણ વાળો ભાગ છોડીને આજુબાજુ જેને લગાવવાના છે તો એ જે લીડ હોય ને ત્યાંથી બી આપણે જે દવા કે જે બી લગાવતા હોય એબ્ઝોર્બ થતી હોય, તો મેડિકેટેડ યુઝ કરીએ તો વધારે સારું રહે. અને માટીનો યુઝ કરશું તો ઠંડક 100% પૂરી પાડશે, પણ મેડિકેટેડ પર્પઝ થી જો યુઝ કરતા હોય તો પાવડર વધારે સારું રહેશે. ઓકે, થેન્ક યુ.
હેલો મેમ. હા બોલો બોલો. મેમ બીલી પત્ર ને પાણીમાં, ગરમ પાણીમાં રાખી અને એ પાણીથી આપણે સાફ કરીએ તો એનું કેવું રહેશે? બીલી છે ને વાયુનું શમન કરવા માટે સારું છે, બરાબર. પણ લોંગ ટાઈમ સુધી બીલીનો ઉપયોગ ના કરવો જોઈએ, એકલા બીલી ના વાપરવું જોઈએ, સમજે? તો તેની સાથે શું યુઝ કરવાનું? બીલી એકલું જો યુઝ કરવું હોય તો એની અંદર જેઠી મધનો પાવડર યુઝ કરી દેશો તો વધારે સારું રહેશે. ભલે તમે પછી બે ભાગ બીલી રાખો અને એક ભાગ જેઠી મધ રાખો, એવી રીતે મિક્સ કરીને બી કરશો તો બી વાંધો નથી, પણ એકલા બીલીનો ઉપયોગ ન કરવો જોઈએ. જો એકલો વાત જ રોગ હોય ને કરો તો બરાબર છે, બાકી બીલી જેઠી મધ એવું મિક્સ કરીને કરો. થેન્ક યુ મેમ. પુપતભાઈ, આપને પ્રશ્ન છે, આપ પૂછી શકો છો. તમને અનમ્યુટ કરીને પૂછો, તમારો અવાજ નથી આવી રહ્યો. અન્ય કોઈ પાર્ટિસિપન્ટ્સ કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. પ્રભાબેન, તમારે પ્રશ્ન હોય તો પૂછી શકો છો તમે. ભૂપતભાઈ નો અવાજ નથી આવી રહ્યો. અવાજ નથી આવી રહ્યો. સોરી મેમ, મેં પ્રશ્ન પૂછી લીધો છે. ઓકે, ભૂપતભાઈ તમારો અવાજ નથી આવી રહ્યો, આપણે હેન્ડ રાઇઝ કરેલો છે. જો આપનો કોઈ પ્રશ્ન હોય તો આપનો નંબર છે અમારી પાસે, આપ અમને વોટ્સએપ થી મોકલી શકો છો. મેડમ, હવે કદાચ કોઈને પ્રશ્ન નથી તો આપણે મીટિંગ અહીંયા પૂર્ણ કરી રહ્યા છીએ. મીટિંગમાં જોડાવા બદલ અને આપને અમારા દર્શકોને સારું જ્ઞાન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.